ધોરણ 11 ગણિત ચેપ્ટર 7 ક્રમચય અને સંચય આપણે અગાઉ આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 7.4 સુધી પહોંચી ગયા હતા આપણે સ્વાધ્યાય 7.4 ના દાખલાઓ જોતા એટલે આજે આપણે આમાં સ્વાધ્યાય 7.4 ના દાખલાઓમાં આપણે આગળના દાખલાઓ ભણવાના છે સ્વાધ્યાય 7.4 એમાં પહેલા ત્રણ દાખલાઓ આપણે પૂરા કર્યા હતા ચોથા દાખલાથી આપણે અહીંયા ગણવાનું છે જો તમને આપણે અગાઉ સંચય કોને કહેવાય એ તમને સમજાવેલું હતું પછી સંચય સૂત્ર NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ સૂત્ર ન આવડે તો ઝડપથી કેવી રીતે વિસ્તરણ કેવી રીતે કરવું એ પણ તમને સમજાવેલું હતું અને બીજા જે વધારાના સૂત્રો હતા એ પણ કરાવ્યા હતા હવે આપણે પ્રશ્ન ટાઈપના દાખલાઓ આવશે તો પૂટ પ્રશ્નમાં જો આપણે એમ જોવાનું છે કે આપણને પહેલા પ્રશ્નમાં આપ્યું છે એ નક્કી કરવાનું પછી એના ઉપરથી શું મેળવવાનું છે એ નક્કી કરવાનું અને એના માટે એનસીઆર શું થશે એ નક્કી કરો એવા દાખલાઓ આવશે તો જો આપણને અહીંયા હવે પછીના દાખલાઓમાં આ રીતે આપ્યું છે ચોથો દાખલો પાંચ કુમાર અને ચાર કુમારીઓમાંથી ત્રણ કુમાર અને ત્રણ કુમારીઓની કેટલી ટુકડી બનાવી શકાય આપણને એમ કીધું છે પાંચ કુમાર અને ચાર કુમાર આપણે અહીંયા લખીએ એટલે ખ્યાલ આવે પાંચ કુમાર અને ચાર કુમારીઓમાંથી કેટલી ટુકડીઓ બને તો અહીંયા 40 ટુકડીઓ બનશે એવો જવાબ આવશે
તો ચાલો આ બધા આપણે યાદ કરી રાખવાનો 5 માંથી 3 છોકરા એટલે 5c3 4 માંથી 3 છોકરીઓ એટલે 4c3 અને હોય તો વચ્ચે ગુણાકાર સદરૂપ કરતા જે આવે જો તો આ રીતે જો આપણે અહીંયા ગણતરી કરવાની છે પછી આપણે 5 માં દાખલો આપ્યો છે એ 5 માં દાખલામાં આ રીતે કીધું છે 6,08,70 ને 5 વાળી દીધા 6,05,70 અને 5 વાળી દડામાંથી દરેક રંગના તો આના માટે આપણે યાદ કરી રાખવાનું 6 માંથી 3 6c3
5 માં 3 5 સિંગલ 5 માં 3 5 સિંગલ 9 કરવા માટે 3 અને 3 અને 3 એટલે વચ્ચે અને આ વાત કરે છે ગુણાકાર એ રીતે છે પછી આપણે 5 માં દાખલામાં આ 5 માં દાખલો આપણે કર્યો 6 દાખલામાં छठवां दाखलो 52 पत्ता मांथी 5 पत्ता पसंद करवाना छे जेमा बराबर एक જ એકો આવે તેવો કેટલા પ્રકાર આવે જો આપણે એમ કહીએ તો 52 માંથી 5 પસંદ કરો જો કોઈ શરત ન હોય તો આપણે જવાબ 52 સી 5 ધારો કરો જે આવે પણ એ શરત છે શરત શું છે કે 52 પત્તામાંથી તમે 5 પત્તા પસંદ કરો ને એ 5 માંથી એક એકો હોવો જોઈએ બરોબર એક એટલે એક કરતા ઓછો હોય ને એક કરતા વધારે હોય ને એક એક પણ બાકીના ચાર પાના ગમે એમ કહે છે તો જો આમ કોઈ શરત ન હોય તો આપણે જવાબ 52 સી 5 પણ અહીંયા આપણે શરત આપેલી છે તો શરત આપેલી છે એટલે આપણે એમ જોવાનું 5 પત્તા પસંદ કરવાના છે એમાં એક એકો પસંદ કરવાનો છે હવે જો આ પત્તામાં કેટલા એકા હોય તો 4 એકા હોય આપણને ખ્યાલ છે 4 માંથી એક એકો પસંદ કરવાનો તો 4C1 પ્રકારે પસંદ થશે એટલે આપણે કહીએ 4 માંથી એક એકાની પસંદગી 4C1 પ્રકારે થાય ચાલો એકાની પસંદગી થઈ કોઈ પણ એક એકો પહેલો અથવા બીજો અથવા ત્રીજો અથવા ચોથો હવે તો હવે જે બાકી 5 પાના પસંદ કરવાના છે એમાં જે બાકીના 4 પાના વિધા એ બાકીના 4 પાનામાં એક પણ એકો હોવો જોઈએ નહીં તો હવે 52 પાના છે એમાંથી એકા કાઢી નાખો કેટલા એકા હોય 4 તો 52 પાનામાંથી 4 એકા કાઢી નાખે તો 48 પાના વધે કે જેમાં એકે એકા નથી તો એક એકો પસંદ કરી લે પછી બાકીના 4 પાના એવા પસંદ કરવાના છે કે ભાઈ એકે એકો નહીં એટલે આપણે કહીએ કે આ બાકીના 48 પાનામાંથી 4 48 સી 4 પ્રકારે પસંદ થાય જો મેં વર્ણન બોર્ડ લીધું નથી ટૂંકમાં લીધું છે બાકીના એટલે એટલે એકા સિવાયના બાકીના પાના એમાં પસંદ કરવાનું છે તો હવે આપણે જો ચાલો 5 પાના ક્યારે પૂરા થાય એક પાનું એકો પસંદ કરો અને બાકીના 4 પાના પસંદ કરો ત્યારે 5 પાના થાય વચ્ચે અને એવું એટલે ગુણાકાર હશે એટલે હવે આપણે બહુ વર્ણન નો શું હોય તો આપણે આમ લખીએ કે માગેલ પસંદગી એથી આપણે જવાબ લખીએ માગેલ પસંદગી 4C1 ના ગુણાકારમાં 48C4 4C1 બરાબર 4 આપણને ખબર છે 48C4 માં 48 47 46 45 4 પદ દેખા છેદમાં 4 ફેક્ટોરિયલ એટલે 4 3 2 1 એટલે અહીંયા 4 ગુણ્યા 3 એટલે 12 ગુણ્યા 2 એટલે 24 એટલે છેદ કાઢતા અહીંયા 2 થઈ જાય એટલે હવે આપણે આ સમય બગાડવો નથી એટલે પાઠ્ય પુસ્તકમાં આપણે જવાબ જોઈ લઈએ આપણે ગુણાકાર નથી કરવો તો આપણને પાઠ્યપુસ્તકમાં જે પાછળ જવાબ આપ્યો છે એ આપણે ટેલી કરીએ તો સ્વાધ્યાય 7.4 માં 77 83 20 એવું કીધેલું છે એટલે આપણે લખી નાખીએ કે આના બરાબર 77 83 20 પ્રકારે જો આ વિસ્તરણ 48C4 નું વિસ્તરણ કેમ કર્યું 48 થી શરૂ કરો એક એક ઓછું કરતા જાઓ 4 પદ લખો છેદમાં 4 પદ લખો એટલે તમારી પાસે પરીક્ષામાં કેલ્ક્યુલેટર હોય તો તમે આ બધા ગુણાકાર કરીને જવાબ લખી શકો એટલે જે જવાબ આવતો હોય એ આવશે તો આ રીતે આપણે આપણો પ્રશ્ન તો આપણે આખો દાખલો યાદ કેવી રીતે રાખવાનો આ
પછી 81 માં બાકીના 48 પાનામાંથી એક પાનો પસંદ બાકીના 48 માંથી ચાર પાના પસંદ કરવાના છે તો 48 થી 4 બે નો ગુણાકાર કરો જે આવે એ જવાબ પછી એ રીતે સાતમા દાખલામાં આપણે આ રીતે આપેલું છે ક્રિકેટ ની રમતમાં 70 ખેલાડીઓ આવેલા છે એટલે कुल खिलाड़ी हो बराबर 70 पांच खिलाड़ी बॉलिंग करी सके छे એટલે બોલર હોય એવા પાંચ તો બોલર સિવાય બાકીના અન્ય છે 12 આટલું રકમ આવી ગઈ હવે કીધું છે ચાર બોલર હોય એવા 11 ખેલાડીની ટુકડી કેટલા પ્રકારે બનાવી શકાય ટુકડી એટલે ટીમ ચાલો આપણે જોવાનું કુલ 70 ખેલાડી એક પાસે 70 માંથી ટીમ બનાવવાની 11 પસંદ કરવાની કીધું આપણને ખબર છે ક્રિકેટ ની રમતમાં કુલ ખેલાડી હોય એમાંથી 11 પસંદ કરવાના હોય કોણ આપણને પસંદગીમાં શું કીધું કે જે કન્ડિશન આપેલી છે એમાં આપણને કીધું કે કુલ ચાર બોલર હોવા જોઈએ બાકી બીજા બધા ગમે એ ચાલે તો કોઈ શરત ન હોય તો આપણો જવાબ 70 થી 11 70 માંથી 11 પસંદ કરો પણ અહીંયા કન્ડિશન છે એટલે આપણે શું કહીએ અહીંયા 5 બોલર માંથી 5 બોલર માંથી 4 ની પસંદગી એ 5C4 ઓક્સિડ વાર લખી કે પ્રકારે થાય ચાલો પહેલા બોલર ની પસંદગી થઈ કે ભાઈ 5 બોલર ને ઉભા રહેતા એમાંથી કોઈ પણ 4 સિલેક્ટ કરી લે આ ચાર અથવા આ ચાર અથવા આ ચાર એ હવે ચાર બોલર પસંદ થઈ ગયા એક બીજો બોલર એમ જવા દેવાનો એટલે હવે કેટલા ખેલાડીઓ લીધા 12 હવે એમાં એક બોલર નહીં હવે 12 માંથી 11 પસંદ કરવાના છે એમાંથી ચાર પસંદ થઈ ગયા તો આપણે જોવાનું કે ચાર પસંદ થઈ એટલે સાત પસંદ કરવાના બાકી છે એટલે આપણે એમ લખીએ બાકીના 12 માંથી તો આપણો જવાબ કે તેથી માગેલ પસંદગી જો આપણે માગેલ પસંદગી એમ લખીએ એનો અર્થ કે જે મેઈન જવાબ છે આપણે ખોટો બહુ બિનજરૂરી વર્ણન કરવું ન પડે તો માગેલ પસંદગી 5C4 ઇન્ટુ 12C7 પ્રકારે થશે ચલો 5C4 ને 5C1 કરી નાખ્યું આર બરાબર 4 ડિફરન્સ 1 તો 5C1 સેલ કરશે 12C7 આર બરાબર 7 બે નો ડિફરન્સ છે 5 તો આને સેલો કરી નાખો 12C5 ચલો હવે વિસ્તરણ કરીએ 5C1 એટલે 5 12C5 એટલે 12 11 10 9 અને 8 છેદમાં 5 ફેક્ટોરિયલ એટલે 5 4 3 2 1 એટલે 5 અને 5 ઉડી ગયા 4 ગુણ્યા 3 એટલે 12 ઉડી ગયા અને 2 છે એટલે અહીંયા 4 છે એટલે હવે આપણે સાદું રૂપ આપીએ આપણે અહીંયા સમય બગાડવો નથી એટલે આપણે અહીંયા જવાબ આપેલો છે જોઈ લઈએ તો આપણને અહીંયા જે જવાબ આવ્યો છે એ 39.60 નું કીધું છે એટલે આપણે 39.60 નો જવાબ નથી મળ્યો એટલે અહીંયા જે જવાબ આવશે એ 39.60 હવે વાક્ય પૂર્ણ કરવાનું માગેલ પસંદગી આગલા પ્રકારે તો આ પદાર્થો આપણે યાદ કરી રીતે રાખવાનો 5 માંથી 4 બોલર એટલે 5C4 અને બાકીના 12 માંથી 7 એટલે 12C7 વચ્ચે ગુણાકાર કરે એ રીતે થશે અને આ જો તમને શીખવે એમ કે 12C7 તમને વિસ્તરણ કરી નાખો તો ચાલે એ પડતું નથી પણ એમાં વાત લાગે એટલે વિસ્તરણ કરતા પહેલા જોવાનો 8 બરાબર 7 2 નો ડિફરન્સ 5 તો 8 છે 5 કરી નાખો એમ તો એમ જ રાખવાનું અહીંયા 5C4 નું વિસ્તરણ કરો તો જવાબ તો આ જ આવશે પણ સેલું બનાવવા માટે 8 બરાબર 4 બે નો ડિફરન્સ 1 તો આપણે 1 મળે તો n તો 5 ના 5 દીધા તો એટલે એમ આપણે ટૂંકી રીતે વિસ્તરણ કરતા જઈએ છીએ
પછી આપણે આઠમા દાખલામાં આવી ગયું છે કે પાંચ કાળા અને છ લાલ દરામાંથી હવે જે આપણે પસંદ કરવાનું કીધું છે એમ કીધું છે કે બે કાળા અને ત્રણ લાલ બે કાળા અને ત્રણ લાલ પસંદગી કેટલા પ્રકારે થાય મેળવવાનું છે ચાલો તો આપણે અગાઉ જો આ દાખલા નહીં કીધા હવે આપણને સેલું પૂછશે કે કાળા પાંચ ગણા છે એમાંથી બે સિલેક્ટ કરવાના છે એટલે ફાઈવ સી ટુ પ્રકારે પસંદગી થાય છ લાલ છે એમાંથી ત્રણ એટલે સિક્સ સી થ્રી વચ્ચે અને છે ગુણાકાર ફાઈવ સી ટુ એટલે પાંચ ના ગુણાકારમાં ચાર છેદમાં બે ફેક્ટોરિયલ એટલે બે ગુણ્યા એક સિક્સ સી થ્રી એન થી શરૂ કરીએ એને ઓછું કરતા જઈએ આર હોય એટલે આપણે લખીએ તો ત્રણ કરો છેદમાં આર ફેક્ટોરિયલ એટલે ત્રણ ફેક્ટોરિયલ તો ત્રણ બે એટલે અહીંયા આ દસ અહીંયા આ છ ઉભી ગયા એટલે વીસ થશે એટલે કુલ બસો પ્રકારે થાય તો એમણે આપણને અહીંયા આ દાખલામાં જે રીતે પ્રશ્ન પૂછેલો હતો એ પ્રશ્નનો જવાબ બસો એવો એટલે એ રીતે આવા સેલા દાખલાઓ છે એ તો આપણે એ રીતે ઝડપથી જોતા રહીએ છીએ નવમો દાખલો એમાં કીધું છે જો વિદ્યાર્થીએ બે ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત હોય તો નવ વિષયમાંથી પાંચ વિષય કેટલા પ્રકારે પસંદ થાય ચલો હવે જો સમજવામાં ધ્યાન આપો કુલ નવ વિષય આપેલા છે નવમાંથી પાંચ આપણે પસંદ કરવાના છે તો કોઈ શરત ન હોય તો જવાબ 95 નવમાંથી પાંચ પણ અહીંયા શરત છે કે નવમાંથી બે ચોક્કસ જે નક્કી કરેલા હોય એ તો એને પસંદ કરવાના છે ફરજિયાત આપણે કહીએ બે ચોક્કસ વિષયોની ફરજિયાત પસંદગી 2C2 પ્રકારે જે નક્કી કરી કીધા હોય કુલ નવ વિષય છે એમાં જે નક્કી કરી કીધા હોય કે આ બે વિષય તો રાખવાના જ છે એટલે તો બે પસંદ થઈ ગયા બે માંથી બે એટલે 2C2 હવે કુલ નવ આવ્યા હતા એમાંથી બે પસંદ થઈ ગયા એટલે સાત વિષય લીધા સાત વિષયમાંથી હવે પાંચ વિષય પસંદ કરવાના હતા એમાં બે પસંદ થઈ ગયા એટલે ત્રણ એટલે આપણે બે બાકીના સાત વિષયમાંથી ત્રણની પસંદગી 7C3 પ્રકારે થાય તેથી માગેલ પસંદગી 2C2 ઇન્ટુ 7C3 ચાલો પાછું સમજવા માટે આપણને એમ કીધું છે કે નવ માંથી પાંચ વિષય પસંદ કરો તો કોઈ શરત ન હોય તો આપણે જવાબ 95 દાખલો કરો પણ અહીંયા કેવું કીધેલું છે નવ વિષય એ પછી એમાંથી એમ કીધે સાહેબ કે આ બે વિષય તો રાખવાના છે રાખી લો હાલો એટલે વિદ્યાર્થીએ બે વિષય રાખી લીધા એટલે બે માંથી બે એટલે 2C2 હવે નવ માંથી બાકીના કેટલા વિષય કીધા સાત પસંદ કરવાના પાંચ છે ઓલા મેં તો પ્રાણ સાહેબ પસંદ કરાવ્યા એટલે હવે ત્રણ કીધા એટલે બાકીના સાત માંથી ત્રણ એટલે 7C3 હવે કુલ પાંચ વિષય પસંદ કરવા માટે બે ચોક્કસ વિષય પસંદ કરો અને બાકીના ત્રણ અને એ વચ્ચે વચ્ચે ગુણાકાર તો 2C2 એ આવશે એ સરખા હોય કે LCM બરાબર 1 આપણે કહી શકીએ 7C3 નું મિશ્રણ જોઈએ 7 6 5 છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 3 ના ગુણાકારમાં 2 1 વત્તા 2 તો અહીંયા 6 ઉડી જશે એટલે 35 થશે એટલે અહીંયા માગેલ પસંદગી 35 પ્રકારે થાય એવું થશે એટલે જે આપણને અહીંયા રકમ આપેલી છે એમાં માગેલ પસંદગી એ 35 પ્રકારે થશે તો જો આપણે આટલા દાખલાઓ ગણ્યા કુલ આપણને અહીંયા આ સ્વાધ્યાયમાં 9 દાખલાઓ આપેલા છે એ 99 દાખલાઓ આપણે નહીં હવે આપણને જે આના પછી પ્રકીર્ણ સ્વાધ્યાય 7 છે એ કોષમાંથી કઢાવી લેવું છે
તમને આપણે અગાઉ વાત કરી એ રીતે કે આ વર્ષે 30% કોર્સ પઢાવી નાખ્યો છે શિક્ષણ બોર્ડમાંથી એ 30% કોર્સમાં આ પ્રકિરણ સ્વાધ્યાય 7 આવી જાય છે એટલે પ્રકિરણ સ્વાધ્યાય 7 આખું પઢાવી નાખ્યું છે એ આપણા કોર્સમાં નથી એટલે આપણે ગણવાનું નથી એ 11 માંની કોઈ પરીક્ષામાં કે નહીં પૂછે તો અહીંયા સ્વાધ્યાય 7.4 પૂરું થાય એટલે આપણો ચેપ્ટર પૂરું થાય એવું થશે કે અહીં આપણો ચેપ્ટર આ પૂરું થાય છે જો હજે એક અધ્યાયના સંચયમાં આપણે જોવાનું આ દાખલો આપણે જોયો તો કુલ 9 વિષય હતા એમાંથી 5 પસંદ કરવાના કીધા તો જો અહીંયા ડાબી બાજુ 2 ને 7 અને 9 થઈ જવા જોઈએ જમણી બાજુ 2 ને 3 એટલે 5 થઈ જવા જોઈએ એટલે એમ તમે લખેલું કે તેવી કરો કે ભૂલ નથી આ દાખલામાં જો 11 ડાબી બાજુ એમાંથી 5 પસંદ કરવાના હતા તો C ની ડાબી બાજુ 5 અને 6 11 C ની જમણી બાજુ 2 અને 3 એટલે 5 એટલે એ રીતે થઈ ગયું આ દાખલામાં ક્રિકેટના દાખલામાં જો કુલ ખેલાડી 17 એમાંથી 11 પસંદ કરવાના હતા તો આપણે લખ્યું એમાં સી ની ડાબી બાજુ 5 અને 12 અને ડાબી બાજુ 17 એટલે 17 થઈ ગયું જમણી બાજુ 4 અને 7 એટલે 11 થઈ ગયું એટલે એમ આપણે દાખલો ટેલી તમને લેવાનો કે આપણે જો આ દાખલો 52 ટકા વાળો હતો એમાં પણ જો ડાબી બાજુ 4 અને 48 એટલે 52 જમણી બાજુ 1 અને 4 એટલે 5 થઈ ગયું એટલે 52 માંથી 5 થઈ ગયું તો એ રીતે જો આપણે દાખલો ટેલી કરતો જોવાનો છે કે ક્યાંય કોઈ ભૂલ નથી એટલે આ રીતે આપણે અહીંયા આ આખું ચેપ્ટર છે પૂરું થયું થોડુંક તમારા માટે અલગ પ્રકારનું ચેપ્ટર હતું અને જો તમને સ્વાધ્યાયના મેં એકો એક દાખલા બનાવ્યા એક પણ દાખલો તમને ગણવા નથી બીજું કે થિયરી પૂછાતી જ નથી ક્યારે છતાં તમને થિયરી આપણે વ્યવસ્થિત સમજાવ્યા સૂત્રો લખાવ્યા સૂત્રો છે એટલે કે સૂત્ર અહીંયા આપણે લખાવ્યા છે તો આટલા આટલા પાકા કરવાના છે એટલે ટેક્સ્ટબુકમાં આપેલા છે સૂત્ર ન આવડે તો કી રીતે ઝડપથી વિસ્તરણ કેમ કરવું એ પણ તમને સમજાવેલું છે એટલે આપણે દાખલાઓ જો કે કેટલે વિસ્તરણ કેવું છે 5c2 આપણે 5 ફેક્ટોરિયલ છે તેમાં 2 ફેક્ટોરિયલ અને 5 ઓછા 2 એવું નથી c2 નું કી રીતે વિસ્તરણ કેવું કે n એટલે 5 થી શરૂ કરો જે કે ઓછું કરતા જાઓ r બરાબર 2 છે એટલે 2 પર લખો છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે ટૂંકી રીત પ્રમાણે જ આપણે વિસ્તરણ કેવું છે એટલે તમને આપણે વ્યવસ્થિત સમજાવી નાખું છે કે છે પૂરું બરાબર એટલે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત સ્વાધ્યાય 7.1 ફેક્ટોરિયલ સ્વાધ્યાય 7.2 ક્રમચય સ્વાધ્યાય 7.3 અને સંચય સ્વાધ્યાય 7.4 તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે તમને આ ચેપ્ટરમાંથી કોઈ પણ દાખલો પૂછે તો હવે જો આપણે જોવા કે અહીંયા તો ખબર હતી કે 7.3 એટલે ક્રમચય કે 7.4 એટલે સંચય પરીક્ષામાં ખબર કેમ પડશે કે દાખલો સંચયનો છે કે ક્રમચયનો તો પરીક્ષામાં આપણે રકમ જોવાની રકમમાં ખાલી પસંદ કરવાનું કીધું હોય તો સંચયનો દાખલો પણ પસંદ કર્યા પછી એને હારમાં ગોઠવવાનું કહે તો ક્રમચયનો દાખલો સ્પેલિંગ બનાવવાના હોય તો એ હારમાં ગોઠવવાનું થાય એટલે ક્રમચયનો દાખલો થાય આંકડાનો દાખલો હોય તો સંખ્યા બનાવવા માટે લાઈનમાં ગોઠવવાનું થાય તો ક્રમચયનો દાખલો થાય એટલે સ્પેલિંગ બનાવવાના હોય કે સંખ્યા બનાવવાની હોય તો એ બંને પ્રકારના દાખલા ક્રમચયના છે ખાલી પસંદગી હોય તો એ દાખલા છે સંચયના છે એટલે આપણું આ ચેપ્ટર ક્રમચય સંચય અહીંયા આપણે આ 7મું ચેપ્ટર પૂરું થાય છે એટલે હવે આપણે ક્રમમાં 1 થી 7 ચેપ્ટરો આપણે પૂરા થઈ ગયા